વલસાડના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પાંડે પરિવાર દ્વારા પોતાના માતૃશ્રીની યાદમાં 8 લાખની દવા સરકારી હોસ્પિટલને આપવામાં આવી. પોતાના સ્વજનની યાદમાં કંઈક અલગ કરવાની ચાહ સાથે વલસાડના પાંડે પરિવાર દ્વારા પોતાની માતૃશ્રી મીનાબેન પાંડેના સ્મરણાર્થે નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં નિઃશુલ્ક દવા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને લઈ સૌ પ્રથમવાર 13 વર્ષ પહેલાં સ્વર્ગસ્થ શ્રી કૈલાસનાથ પાંડે દ્વારા આ દવા આપવાની શરૂઆત થઈ હતી, જેમાં નિધન બાદ હવે તેમના પરિવાર દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આજરોજ વલસાડના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પાંડે પરિવારના સદસ્યો દ્વારા કાર્યક્રમ યોજી 8 લાખની બજાર કિંમતથી વધુની દવાઓ હેલ્થા નગરપાલિકા સંચાલિત હોસ્પિટલના ડૉક્ટરને આપવામાં આવી હતી, જેથી કરી તેઓ કોઈપણ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક દવા આપી શકે અને સારવારમાં મદદરૂપ થઈ શકે તે હેતુસર આ દવાઓ આપવામાં આવી હતી. સમગ્ર મામલે વધુ વિગત પાંડે પરિવારના સદસ્ય દિવ્યેશ પાંડે દ્વારા આપવામાં આવી હતી. અમારા સ્વર્ગસ્થ માતૃશ્રી મીનાબેન કૈલાસનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતા શ્રી કૈલાસનાથ અમરનાથ પાંડેજી દ્વારા છેલ્લા 13 વર્ષથી વલસાડ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે આવતા જરૂરતમંદ દર્દીઓને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવેલો. આ સેવાયજ્ઞમાં અમારા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષોથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક ગંભીર જે દવાઓ આવે છે બીમારીઓની, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે અને બીજી અન્ય જે ગંભીર બીમારીઓ છે એની નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના જે ગ્લુકોઝ બોટલો આવે છે એનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે અમારા પરિવાર દ્વારા અંદાજિત 8 લાખ રૂપિયાની બજાર કિંમતની દવાઓ તેમજ ગ્લુકોઝ બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં 4060 જેટલી વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો છે અને જીવનરક્ષક દવાઓનો પણ સમાવેશ થાય છે. પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા અમારા પરિવારને અમારા પરિવારના મોભી સ્વર્ગીય પિતાશ્રી અમારા અમરનાથ કૈલાસનાથ અમરનાથ પાંડેજી, તેઓ વર્ષોથી અમારા દાદાશ્રી દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ પહેલાંથી જ કરવામાં આવે છે. અમારી 3જી પેઢી છે કે અમે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તો મારા પિતાશ્રી જ્યારે પણ વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલની મુલાકાત લેતા તો ત્યાં જરૂરિયાતમંદ જે લોકો આવતા એમની પાસે દવાના ખરીદવાના મોંઘી દવાઓ ખરીદવાના પૈસા ન રહેતા અને એ દ્રશ્યો મારા પિતાશ્રીએ વારંવાર નિહાળ્યા હતા. તો આ જરૂરિયાતમંદ લોકોને કઈ રીતે સહાયરૂપ થઈ શકે તો તેનો એક વિચાર અમારા પિતાશ્રીને આવ્યો કે જનરલી લોકોને જ્યારે પરિવારમાં કોઈનું નિધન અને પુણ્યતિથિનું કાર્યક્રમ યોજાય છે ત્યારે પેપરોમાં જાહેરાતો આપવી કે વગેરે કાર્યક્રમો કરવાનું એક ચલણ છે, પણ અમારા પિતાશ્રી એક જે સેવાની ભાવના અમારા પરિવારની છે તેને આગળ વધારતા આ રીતે નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં દવાઓ નિઃશુલ્ક વિતરણ કરીને એક પુણ્યતિથિ ઉજવવાનું શરૂ કરેલું. ત્યારથી અમારા પરિવાર દ્વારા આ સેવા કાર્ય ચાલી રહ્યું છે.